दिव्य भास्कर ना इलेक्शन राउंडअप में आपनु स्वागत छे। नजर करिए महत्वपूर्ण समाचारों पर। गुजरात विधानसभा 2022 नी चूंटणी में मतदान नी टकावारी जोईने थयेल चिंतानो हवे अंत आव्यो अने फरी एकवार गुजरात में रेकॉर्ड ब्रेक बहुमत साथे भाजपे सतत सातमी वखत सरकार बनावी। भाजपने 182 माथी 156 सीट मळी, जेमां कच्छ सौराष्ट्र में भाजपने 54 माथी 46 सीट मळी, જ્યારે ઉત્તર ગુજરાતમાં 32માંથી 22 તો મધ્ય ગુજરાતમાં 61માંથી 55 અને દક્ષિણ ગુજરાતમાં 35માંથી 33 સીટ પર ભાજપે વિજય મેળવ્યો તો ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 17 સીટ સાથે તળિયે બેઠી તેમજ આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ આવી તો ગુજરાતમાં મેળવેલ ભવ્ય જીત પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ભાજપા કા બઢતા જન સમર્થન ये दिखाता है कि परिवारवाद और भ्रष्टाचार के खिलाफ जन आक्रोश लगातार बढ़ रहा है और मैं इस बात को स्वस्थ लोकतंत्र के लिए एक शुभ संकेत के रूप में देखता हूं। और साथियों, इस बार वाकई गुजरात ने तो कमाल ही कर दिया है। तो हार्या बाद पण सूरत मा आम आदमी पार्टी ए फटाकड़ा फोड़ी ने उजवणी करी। जो के उजवणी पहला कांग्रेस पर निशान साधता गोपाल इटालिया ए कह्यु, जो 5 वर्ष सेवा करी होत, जनता माटे संघर्ष कर्यो होत, विधानसभा थी लई सड़क सुधी आवाज उठायो होत, तो आज कांग्रेस नी आ हालत न होत। અમે તો વિશ્વની સૌથી નાની નવી પાર્ટી હોવા છતાંય પહેલી જ વખતમાં ગુજરાત જેવા બીજેપીના ગઢ ગણાતા રાજ્યમાં 13% મત, 5 સીટો અને 40 લાખ મત મેળવ્યા છે। આ અમારી મહેનતની ઉપલબ્ધિ છે। તો ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતું ટ્વીટ કર્યું। તેમણે ટ્વીટમાં લખ્યું, ગુજરાતી પોકળ વચનો, રેવડી અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને જનકલ્યાણને ચરિતાર્થ કરવાવાળા નરેન્દ્ર મોદીજીની ભાજપાને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે। આ પ્રચંડ જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાઓ હોય કે ખેડૂતો હોય, દિલથી ભાજપાની સાથે છે। તો ઘાટલોડિયા બેઠક પર ભારે બહુમતથી જીત્યા બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું, ઘાટલોડિયા વિધાનસભામાં આ ઉમેદવારની જીત નથી પણ આપ સૌની જીત છે। એ જવાબદારી દાદા મોબાઈલ નીચે કરો, મોબાઈલ નીચે કરી દે, પણ આપણો પર વિશ્વાસ જે મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યાંય ચૂક ના થાય અને પ્રજાજનોના ખૂબ સારા કામ થાય, નાનામાં નાના માણસના કામ થાય એના માટે આપણે સૌ સાથે। તો સૌરાષ્ટ્રની બહુચર્ચિત ગોંડલ બેઠક કે જ્યાં ગોંડલ અને રીબડા જૂથ આમને સામને હતા, ત્યાં ગોંડલ જૂથના ગીતાબાનો વિજય થતા જયરાજસિંહે રીબડા જૂથ પર પ્રહાર કર્યા। સામે પક્ષે ઘણા બધા આક્ષેપો, ઘણા બધું આવું થયું, આ રીબડા પટ્ટો અમારો છે, આ ફલાણું છે, બધાના દસ્તાવેજ આજે આ ઉચલી કોર્ટમાં રદ થઈ ગયા છે। આ અદાલત હતી, જનતા અદાલત હતી, એમાં બધાના દસ્તાવેજો રદ થઈ ગયા છે। ક્યારેય કોઈનો પટ્ટો હોતો નથી, મતદારોએ સ્વૈચ્છિક એની રીતે નક્કી કરવાનું હોય છે ક્યાં કેન્ડિડેટને મત દેવો, કઈ પાર્ટીને મત દેવો। કોઈ ચોક્કસ એક વ્યક્તિ એમ કે આ આખો વિસ્તાર મારો છે તો ક્યારેય કોઈનો વિસ્તાર હોતો નથી। તો ગુજરાતમાં AIMIMનું ખાતું પણ ન ખુલ્યું। રિપોર્ટ અનુસાર AIMIMને માત્ર 0.33% વોટ મળ્યા, જે નોટા કરતાં પણ ઓછા છે। ઇલેક્શન રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ। કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા અને વાંચતા રહો દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।